જે આપણું એટલે કે કાસુહનું આપણું ફેંકી ગયું છે. હવે જુઓ જે માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. તો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ. તો અત્યારે જો મિત્રો જઈ રહ્યો શિયાળાની બધી બળદને વાસળીને બાંધવા પાડીમાં. તો જો મિત્રો આપણું જીરું જો એટલું પાકી ગયું છે, તો લઈ લીધું છે. આ છે આપણું એટલે કે કાસુહનું આપણું પાકી ગયું છે. હવે જુઓ આ કાચુહનું અને જો પાકુસોનું જો જ્યાં પાકી ગયું તે લેવાનું છે આપણે. હવે જીરું જો બળદને વાસણી બાંધીને ગયો તો ઘરે, ને હવે જઈ રહ્યો છું પાછો કપાયું ના, કારણ કે હવે બધા લગ્ન પતી ગયા છે. હવે ક્યાંય લગ્નમાં જવાનું નથી, એટલે હવે આપણે દરરોજ આપણી ખેતીનું જ કામ કરવાનું છે. તો આજ કપાયું ન છે, અને પછી કોઈ મને જ જાજુ પણ વિનાયરે પછી લેવાનું છે જીરું. આપણે થોડું પાકી ગયું છે, લઈ લીધું છે. તમે જો પાછળ પડ્યું છે તમને ખબર છે, આપણે બધાને હવે જીરું પાકવાનું એટલે આજ એટલે લઈ લીધું. અને જો રોશની ઘરે, કારણ કે તડકો થઈ ગયો એટલે કઈ કપાયું નથી. બપોર પછી થોડો આજે કપા વીણાઈ જશે થોડોક જ છે એટલે માટે. તો ચાલો આપણે ઘરે વ્યાજ આવીએ. હવે તો જો અત્યારે ઘરે પહોંચી ગયા, અત્યારે નિલેશભાઈનો ફોન આવ્યો કે આવો ગામમાં વાસણ મૂકવા જવાનું છે લગ્ન હતા, એટલે જે વાસણ અહીંયા હોય તે મૂકવા જવાનું. તો ચાલો જઈએ આપણે. તો અત્યારે જો હું જઈ રહ્યો છું મારા કાકાની જે ટ્રેક્ટર હાંકે છે હળ, ત્યાં જો એ બાજુ ખેતરમાં જ હાંકે છે આપણે ઘર છે ત્યાં બાજુ ખેતરમાં. તો અત્યારે હું ના જઈ રહ્યો છું, જોવા માહિતી નાખ્યું છે અને થોડુંક જ બાકી રહ્યું છે, જોવા માહિતી નાખ્યું છે. તો અત્યારે જો આવી જશે દિયા થમ્માને, મેં હું આવી જાઉં છું બળદને વાસણીને લેવા. જો બળદને છું વાસણી લઈને જઈ રહ્યો છું. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. જો તમને વિડીયો પસંદ હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે તમને મળ્યા ન જ ત્યાં સુધી બધાને બાય બાય.